विद्यार्थी मित्रों अने वाले मित्रों, सप्तर्षि विद्या संकुल में आपनो हार्दिक स्वागत छे। बाळको, आजे आपणे धोरण 3 में एक नवा विषय तरफ जई रह्या छीए अने ए नवो विषय छे आसपास। तमे धोरण 1 अने धोरण 2 में गुजराती, गणित, अंग्रेजी अने हिंदी जेवा विषयों तो भणी ज गया छो, પણ ધોરણ 3 માં આપણે એક નવું પાઠ્યપુસ્તક એડ થાય છે અને એનું નામ છે આસપાસ। સૌ પ્રથમ તો આપણે એ જોઈએ કે એ પાઠ્યપુસ્તકનું નામ આસપાસ છે તો આસપાસનો અર્થ શું થાય। બાળકો, આસપાસ એટલે આપણે આજુબાજુ જે વસ્તુ, વ્યક્તિ, પશુ પક્ષીઓ, જીવજંતુઓ બધાને જોઈએ છીએ એ આપણી આસપાસની વસ્તુઓ કહેવાય, આજુબાજુની વસ્તુઓ, પ્રાણી પક્ષીઓ વગેરે કહેવાય। તમે પણ તમારા ઘરની અંદર, પરિવારમાં આસપાસના વ્યક્તિઓ એટલે કે આપણા બા હોય, દાદા હોય, મમ્મી પપ્પા, ભાઈ બહેન એ બધાને જોઈએ છીએ। એવી જ રીતે બાળકો, આજે આપણે આસપાસ વિષયમાં આપણી આજુબાજુ એટલે આપણી આસપાસમાં જોવા મળતા પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુનો અભ્યાસ કરવાનો છે। તો હું તમને અહીંયા બતાવતી જાઉં છું કે આપણી આજુબાજુમાં, આપણી આસપાસમાં કયા કયા પ્રાણીઓ હોય। સૌ પ્રથમ તો અહીંયા બાળકો તમને ગાય દેખાય છે, દેખાય છે, જોઈ છે ને દરેક બાળકોએ ગાય, હં, શેરીમાં હોય, ક્યારેક ઘરની પાસે આવે, ક્યારેક ઘાસ ખાતી જોઈએ છે। ગાય આપણને શું આપે છે બાળકો? દૂધ આપે। એવી જ રીતે બાજુમાં બીજું ચિત્ર છે, બીજું ચિત્ર શાનું દેખાય છે બાળકો? તો ભેંસનું ચિત્ર છે, ભેંસ પણ આપણને શું આપે છે? દૂધ આપે છે। ત્યાર પછી આપણી આસપાસ જોવા મળતું ત્રીજું પ્રાણી છે, દેખાય છે ને બાળકો? કયું છે? બિલાડી, હા, ત્રીજું પ્રાણી છે બિલાડી। બિલાડીને પણ તમે જોઈ હશે ઘર પાસે, ક્યારેક શેરીમાં દોડતી હોય, કૂદતી હોય, બિલાડી જોઈ હશે, બિલાડીના બચ્ચા પણ જોયા હશે, તો એ પણ આપણી આસપાસનું પ્રાણી છે। ત્યાર પછી ઊંટનું ચિત્ર છે, દેખાય છે ને બાળકો? આ ઊંટ પણ તમે આસપાસમાં એટલે આજુબાજુમાં ઊંટને પણ જોયો હશે। ત્યાર પછી છે બકરીનું ચિત્ર, દેખાય છે બાળકો? બકરી પણ આપણે જોઈએ જ છે, બકરી પણ આપણને દૂધ આપે છે। ત્યાર પછીનું ચિત્ર કૂતરાનું છે, કૂતરો તો દરેક બાળકોએ જોયો જ હોય, આપણી આસપાસમાં, આપણી શેરીમાં, ઘર પાસે, દરેક જગ્યાએ આપણે કૂતરાને જોયેલો હોય। કૂતરો કેમ બોલે બાળકો? દરેકને બોલતા આવડે જો, હા હાવ કરે કે નહીં? હા, તો કૂતરો પણ આપણી આસપાસનું પ્રાણી છે। ત્યાર પછી છે ઘોડો, દેખાય છે ને બાળકો ઘોડાનું ચિત્ર? હા, ઘોડો પણ જોયો હશે અને ઘોડાગાડી પણ તમે જોઈ હશે, ઘોડાગાડીમાં ઘણા બાળકો બેઠેલા પણ હશે। ઘોડો છે, ઘોડાગાડીમાં આપણે સવારી કરી શકીએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ। પહેલાં વાહનો નહોતા ત્યારે લોકો છે ઘોડાગાડીનો ઉપયોગ કરતા। ત્યાર પછી છે ગધેડાનું ચિત્ર, ગધેડું પણ વજન ઉંચકવામાં ઉપયોગી થાય છે। તો આ બધા પ્રાણી આપણા છે આસપાસના પ્રાણી છે, જોયું ને બાળકો? ગાય, ભેંસ, બિલાડી, ઊંટ, બકરી, કૂતરો, ઘોડો અને ગધેડું, આ બધા પ્રાણી તમે આપણી આજુબાજુના વિસ્તારમાં જોયા જ હશે। ત્યાર પછી આપણે જોવાના છે આપણી આસપાસના પક્ષીઓ, દેખાય છે બાળકો તમને? આકાશમાં તમે ઘણા પક્ષીને ઉડતા જોયા હશે, જોયા છે ને? તો સૌ પ્રથમ ચિત્ર કયું દેખાય છે બાળકો? કબૂતરનું।
દેખાય છે કબૂતરનું ચિત્ર? હા, કબૂતરને તમે ઉડતા જોયું હશે, ચણતા જોયું હશે. તમે દાણા નાખો તો કેટલા કબૂતર ચણવા માટે આવે આવે ને. હા, ત્યાર પછી બીજું પક્ષી કયું છે? કાગડો. કાગડો દેખાય છે? કાગડો કેવા કલરનો હોય બાળકો? હા, કાળા કલરનો હોય. કેવી રીતે બોલે? કા કા. તો આ કાગડો પણ એક આપણી આસપાસનું પક્ષી છે. ત્યાર પછી કોયલ છે. કોયલને પણ તમે બોલતા સાંભળી હશે. કેવી રીતે બોલે? કુ કુ. સાંભળી છે ને બાળકો? હા, આ કાગડો, આ કોયલ. ત્યાર પછીનું ચિત્ર છે નાનકડી એવી ચકલી. ચકલીબેનને પણ તમે જોયા હશે. જોયા છે ને બાળકો? આપણા ઘર આંગણે નાની નાની ચકલી આવે, દાણા ચણે, એને જોવાની કેવી મજા આવે. બાળકો, તમારે પણ તમે આવા પક્ષી ઘર પાસે આવે ને ત્યારે ધ્યાનથી જોવાનું, એની ચાંચ કેવી છે, એની પાંખો કેવી છે, એના પગ કેવા છે, એ બધું આપણે નિરીક્ષણ કરવાનું. ત્યાર પછી છે મોરનું ચિત્ર. દેખાય છે બાળકો? હા, આ છે મોર. મોર કળા કરે ત્યારે કેવો સરસ દેખાય. મોર કેવી રીતે બોલે છે? ટેહું ટેહું. દરેક બાળકને બોલતા આવડતું છે. આવડે છે ને બાળકો? હા. તો ત્યાર પછી પોપટનું ચિત્ર દેખાય છે. દેખાય છે? હા. પોપટને પણ દરેક બાળકોએ જોયો હશે. ઉડતો જોયો હોય, ઝાડ ઉપર બેઠેલો જોયો હોય. પોપટની ચાંચ કેવા રંગની હોય? લાલ રંગની. ત્યાર પછીનું ચિત્ર દેખાય છે કુકડાભાઈનું. દેખાય છે બાળકો? હા. તો આ છે કુકડાભાઈ. તો આ બધાય આપણી આસપાસના પક્ષીઓ થયા. ફરી વખત બોલું છું બાળકો, કબૂતર, કાગડો, કોયલ, ચકલી, મોર, પોપટ, કુકડો, એટલે આ બધા આસપાસના પક્ષીઓને તમે જોયા જ હશે. અને આ સિવાયના પણ નવા પક્ષી તમે આસપાસમાં જોયા હોય તો એ તમારે યાદ રાખવાના. ત્યાર પછી આગળ જોઈએ. આગળ છે જીવજંતુઓ. આપણી આસપાસ જોવા મળતા જીવજંતુઓ. તો બાળકો, તમે ઘણા બધા નાના નાના જીવજંતુઓ જોયા હશે. જોયા છે ને? ઘર ઘરની અંદર હોય, ક્યારેક શેરીમાં જોયા હોય, દરેક બાળકે જોયા જ હોય. તો એમાં સૌ પ્રથમ દેખાય છે ચિત્ર આપણને. કોનું ચિત્ર દેખાય છે? વંદાનું. દેખાય છે બાળકો? હા. તો એ વંદાને આપણે ઘર ઘર પાસે અથવા ઘરમાં ક્યાંક જોયો જ હોય. ત્યાર પછીનું ચિત્ર છે કાનખજૂરાનું. કાનખજૂરો પણ અમુક બાળકોએ જોયો હશે, અમુક બાળકોએ નહીં જોયો હોય, પણ એ પણ આપણી આસપાસનું જ એક જીવજંતુ છે. ત્યાર પછીનું ચિત્ર છે કરોળિયાનું. કરોળિયો પણ દરેક બાળકે જોયો હોય. જોયો છે ને? કરોળિયો શું બનાવે? ઝાડુ બનાવે. ત્યાર પછીનું ચિત્ર છે મચ્છરનું. સૌથી પહેલું વંદો, ત્યાર પછી કાનખજૂરો, ત્યાર પછી કરોળિયો, ત્યાર પછી મચ્છર, અને હવે ચિત્ર આવે છે કીડીનું. દેખાય છે ને બાળકો? હા, કીડી પણ દરેક બાળકે જોયેલી જ હોય. આપણા ઘરમાં જતી હોય એક કીડી હોય, એની પાછળ બીજી હોય, ઘણી બધી કીડીની લાઈન છે જાતી હોય. ત્યાર પછીનું ચિત્ર છે ડ્રેગન ફ્લાય. એ થોડું નવું જીવજંતુ છે, એ આપણી આસપાસ ક્યારેક જોવા ન પણ મળે, ક્યારેક જોયું હોય.
ત્યાર પછીનું ચિત્ર છે પતંગિયાનું. પતંગિયું પણ દરેક બાળકે જોયું જ હોય. બગીચામાં જઈએ અથવા ગામડે ગયા હોય તો આપણે ખેતરમાં જઈએ, નાના નાના ફૂલ છોડ હોય એના ઉપર પણ પતંગિયા બેઠા હોય. પતંગિયા કેવા હોય? રંગબેરંગી કલરે કલરના પતંગિયા હોય. તો આ છે પતંગિયાનું ચિત્ર. ત્યાર પછી છે મધમાખી. મધમાખી છે એ મધ બનાવવાનું કામ કરે છે, એને પણ તમે ક્યારેક ઉડતી જોઈ હશે. ત્યાર પછી છે વીછીનું ચિત્ર. આ છે વીછી. વીછીને પણ અમુક બાળકોએ જોયો હશે, અમુક બાળકોએ ન જોયો હોય. મોટા ભાગે ખેતરની અંદર જોવા મળે. તો બાળકો, આ હતા આપણી આસપાસના પશુઓ, ઘર આંગણાના પક્ષીઓ અને જીવજંતુઓ. આ સિવાય પણ આસપાસમાં આપણે ઘણી વસ્તુઓ અને વ્યક્તિઓને જોઈએ છીએ. દાખલા તરીકે આપણે ઘર લઈ લઈએ તો ઘરની અંદર તમે ઘણી વસ્તુઓ જોવો છો. એ બધું શું છે? આપણી આસપાસની વસ્તુઓ છે. તો એમાં પંખો હોય, ખુરશી હોય, ટેબલ હોય, લાઇટ હોય, એ બધું શું છે? આપણી આસપાસની વસ્તુઓ કહેવાય. તો આવું આસપાસની વસ્તુઓ અને આસપાસનું વાતાવરણ, આસપાસનું પર્યાવરણ એને લગતો જ આ વિષય છે, એ તમારે ધોરણ 3માં ભણવાનો છે. તો ચાલો બાળકો, હવે તમારે આ પશુ પક્ષી અને જીવજંતુઓ આપણે શીખ્યા, પણ હોમવર્કની અંદર તમારે 10 પક્ષીઓ, 10 પ્રાણીઓ અને 10 જીવજંતુના નામ લખવાના છે. આસપાસના, એટલે તમે જોયેલા હોય એવા આસપાસના 10 નામ તમારે લખવાના છે. સૌથી પહેલાં ખાનું આંકીને લખવાનું 10 પ્રાણીના નામ, ત્યાર પછી બાજુના ખાનામાં લખવાનું 10 પક્ષીના નામ અને છેલ્લે 10 જીવજંતુના નામ. એ રીતે તમારે હોમવર્ક કરવાનું છે. અને આગળ આસપાસના વિષયમાં આપણે આગળનું પુનરાવર્તન છે એ આગળ જોઈશું. થેન્ક યુ.